ધોરણ 12 સાયન્સ સ્વાધ્યાય 1 સંબંધ અને વિધેયના પાઠ 7માં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિધેય, વિધેયના પ્રકારો અને સ્વાધ્યાય 1.1 નો એક્ઝામ્પલ 1 જોઈશું. સ્વાધ્યાય 1.2 ચાલો યાદ કરીએ. આપણે 11 સાયન્સની અંદર વિધેય એટલે કે ફંક્શન તરીકે આપણે ઓળખતા હતા વિધેયને, તેનો આપણે પુનરાવર્તન કરીશું. મિત્રો, ધારો કે એ અને બી બે અરિક્ત ગણો છે. અરિક્ત ગણો એટલે કે ખાલી ન હોય તેવા ગણ લેવાના છે. અને ફંક્શન છે એ એ ક્રોસ બી એટલે કે આ જે બે ગણો આપેલા છે એનો કાર્તેજીય ગુણાકાર, જે આપણે ક્રમયુક્ત જોડ સ્વરૂપમાં મળે છે, સંબંધમાં પણ આપણે જોયું, એવા કાર્તેજીય ગુણાકારનો કોઈ ઉપગણ છે અને આ વિધેય છે એ ખાલી ગણ નથી. બરાબર છે. એની માટે જો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ ને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ એક્સ વાય બિલોંગ્સ ટુ એફ હોય તો એફ એ થી બી અને વંચાય ફંક્શન એફ એ થી બી ને વિધેય કહે છે. જ્યાં આપણે ફંક્શનને સામાન્ય રીતે એફ એ થી બી તરીકે દર્શાવીએ છીએ, જેમાં અહીંયા પ્રથમ જે ગણ આપેલો હોય એ જ હોય તે જરૂરી નથી. કોઈ પણ ગણ પ્રથમ આપેલો છે તેને પ્રદેશ તરીકે અને બીજો ગણ જે આપેલો છે તેને આપણે સહપ્રદેશ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે ઉદાહરણ દ્વારા આને સમજીએ તો કે એ ગણ તરીકે તમને 1, 2 અને 3 આપેલું છે, બી ગણ તરીકે તમને 1 થી લઈને 9 સુધીના પૂર્ણાંકો આપેલા છે અને એફ એ થી બી વિધેય છે, જ્યાં એ પ્રદેશ થશે અને બી સહપ્રદેશ થશે, તથા એ ફંક્શનનું એક સૂત્ર આપ્યું છે કે એફ ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ. એનો મતલબ એવો થાય કે ફંક્શન કોઈ પણ ચલ ઉપર લગાડવામાં આવે તો એ શું કામ કરે છે. આ ફંક્શન તો કે અંદર જે કંઈ પણ ચલ છે એ ચલનો વર્ગ કરે છે, એટલે કે એ ચલનો એ ચલ સાથે 2 વાર ગુણાકાર કરે છે. તો આ ફંક્શનને ગુણધર્મની રીતે દર્શાવેલું છે. આપણે યાદીની રીતે દર્શાવવું હોય તો કેમ દર્શાવાશે? તો અહીંયા તમને એવું કહી દીધેલું છે ફંક્શનમાં એ એટલે પ્રદેશ કહેવાશે. પ્રદેશ એટલે કે આપણી પાસે 1, 2 અને 3 છે, તેને બીજી રીતે દર્શાવવું હોય તો આ ફંક્શન એફ ઓફ એક્સ બરાબર એક્સનું વર્ગ એ થી લઈને બી આપેલું છે, તો એ ગણમાં આપેલા સભ્યોને મેં અહીંયા વેન આકૃતિમાં 1, 2 અને 3 સ્વરૂપે દર્શાવેલું છે. બી તરીકે આપણે 1 થી લઈને 10 સુધીના સભ્યો છે તેને ગણ સ્વરૂપે આ રીતે મેં દર્શાવ્યું છે. હવે ફંક્શન કેવી રીતે કાર્ય કરે છે? તો કે અંદર જે કંઈ પણ ચલ મૂકો છો તેનો વર્ગ કરે છે. આ ચલ કયો લેવાનો છે? ગણ એમાંથી જ લેવાનો છે, એના પ્રદેશમાંથી. અને એનો જવાબ આપણને કેમાંથી મળશે? સહપ્રદેશમાંથી. તો આપણે જોઈએ છીએ એનો પ્રદેશ એટલે કે 1, 2 અને 3 ફંક્શનમાં એક્સની જગ્યાએ જો હું 1 મૂકું, અહીંયા 1 મૂકવામાં આવે તો આપણને જવાબ શું મળશે? 1નો વર્ગ એટલે 1 થશે. તો 1 મૂકીએ ત્યારે 1 આવ્યો એટલે 1ને 1 સાથે સંબંધ છે. ચાલો હવે 2 મૂકીએ. મિત્રો, અહીંયા 2 મૂકશો તો 2નો વર્ગ કેટલો થશે? 4 થશે. એટલે આપણે કહી શકાય એક્સની જગ્યાએ 2 મૂકવામાં આવે તો એનો જવાબ આપણને મળે છે 4. તો 2નો કોની સાથે સંબંધ છે? 4 સાથે. 3 મૂકવામાં આવે, મિત્રો ગણ એમાંથી છેલ્લો ઘટક 3 મૂકવામાં આવે, 3 આપણે મૂકીએ તો 3નો અહીંયા વર્ગ થશે. 3નો વર્ગ કેટલો થશે? 9. એટલે કહેવાય કે એક્સની જગ્યાએ જ્યારે 3 મૂકો છો ત્યારે એને કોની સાથે સંબંધ છે? કાર્ય સંબંધ. તો કે 9 સાથે છે, એટલે 3ને આપણે 9 સાથે જોડી શકીએ. મિત્રો, આ ફંક્શનને વેન આકૃતિ દ્વારા આ રીતે દર્શાવવામાં આવે છે અને યાદીની રીતે આ રીતે દર્શાવાય. 1ને 1 સાથે સંબંધ, 2ને 4 સાથે સંબંધ અને 3ને 9 સાથે. આને આપણે ક્રમયુક્ત જોડ કહીએ છીએ અને આ વેન આકૃતિના સ્વરૂપમાં દર્શાવેલું છે. આ જ સંબંધને બીજી રીતે દર્શાવો તો એફ ઓફ વન આપણે મૂકીએ તો 1, 1નો વર્ગ એટલે 1 થાય, આ રીતે દર્શાવી શકાય. એફ ઓફ 2 એટલે 2નો વર્ગ 4 થાય, એફ ઓફ 3 એટલે 3નો વર્ગ 9 થાય. એટલે આ રીતે ક્રમયુક્ત જોડે દર્શાવેલી હોય તો એને આ રીતે પણ દર્શાવી શકાય છે કે એફ ઓફ 1 બરાબર જવાબ 1, એફ ઓફ 2 એટલે 4 એટલે 4, એફ ઓફ 3 એટલે 9 એટલે 9. મિત્રો, અહીંયા જે કંઈ પણ જવાબ આવ્યા છે અહીંથી આપણે આને જોડીએ છીએ વેનાકૃતિમાં, તો અહીંયા જે કંઈ પણ જવાબ, દાખલા તરીકે 1 છે, 4 છે અને 9 છે, આ બધાને પ્રતિબિંબ કહેવાય છે. આનું પ્રતિબિંબ સહપ્રદેશમાં, પ્રદેશના દરેક ઘટકનું પ્રતિબિંબ સહપ્રદેશમાં મળે છે, તો આને આપણે પ્રતિબિંબ કહેશું. અને આ એક જવાબ કયા ચલ માટે મળે છે? એક શું કામ જવાબ આવ્યો? તો કે એક્સની જગ્યાએ આપણે 1 મૂકેલો છે, એનો વર્ગ કર્યો ત્યારે 1 જવાબ આવ્યો. 4 ક્યારે આવ્યું? તો કે 2 અંદર મૂકેલું છે એક્સના સ્થાને અને એનો વર્ગ કરીએ 2નો વર્ગ એટલે 4 આવે છે. 9 શા માટે આવ્યું? તો કે 3 મૂક્યું છે એક્સની જગ્યાએ એટલે 3 આવેલું છે. તો આપણે એમ કહી શકાય
કે ભાઈ 3નો વર્ગ 9 થાય છે. તો અહીંયા 1 4 અને 9 જે મળે છે એ પ્રતિબિંબ છે, જ્યારે અંદરના ચલ 1 2 અને 3 છે, 1 2 અને 3 એને આપણે શું કહેતા તરીકે ઓળખીએ છીએ, પૂર્વ પ્રતિબિંબ. કે આ વસ્તુ મુકતા આવો જવાબ આપણે મળે છે મિત્રો. આ તો યાદ રાખવાનું છે, મળતા જવાબો છે એ પ્રતિબિંબ છે, અને એ જવાબ કયા ચલોની કિંમત મૂકવાથી મળે છે એને આપણે પૂર્વ પ્રતિબિંબ તરીકે 11માં સાયન્સમાં અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો બીજું પણ આપણે વાત કરી એ રીતે ફંક્શન જે મળે એને તમે યાદી રીતે દર્શાવો, તો આનો પહેલો જે ઘટક છે એ પહેલા ઘટકને આપણે કોના તરીકે ઓળખીએ છીએ, પ્રદેશ તરીકે. જો પ્રદેશના જ ઘટકો હશે, તમામ ઘટકો આવી જાય છે. અને બીજો જે ઘટક છે કે જેનો જવાબ મળે છે એ બીજા ઘટકને આપણે શું કહીશું, તો કે વિસ્તાર. એટલે કે 1 3 અને 9 છે વિસ્તાર. આ જવાબ કેમાંથી આપણે મળ્યો, તો કે સહપ્રદેશમાંથી મળ્યો. એટલે કે પ્રદેશ પહેલો ભાગ છે એ છે પ્રદેશ છે, બીજો ભાગ છે એ સહપ્રદેશ છે. પરંતુ આ પ્રશ્નમાં ચલની કિંમત મૂકતા જે જવાબ મળે છે એ જ વિસ્તાર છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આગળના દરેક દાખલાઓમાં પ્રદેશ શું છે, સહપ્રદેશ શું છે અને વિસ્તાર એ ખાસ તમારે જોવાનું છે. ચાલો હવે આપણે આ 11માં ધોરણનું બેઝિક પુનરાવર્તન આપણે કરી લીધું. આ વિધેયને હવે આપણે આગળ વધારીએ તો 12 સાયન્સમાં આપણે ડીપમાં જવાનું છે કે વિધેય એટલે કે ફંક્શનના પ્રકાર. આપણી પાસે ફંક્શનના બે પ્રકાર છે, એક એક વિધેય અને અનેક એક વિધેય. જો એક એક વિધેય હોય તો આપણે આ વ્યાખ્યાયિત કરીએ કે જો એફની અંતર્ગત એટલે એફ એટલે કે ફંક્શનને સાથે અંતર્ગત એક્સના ભિન્ન ઘટકોના પ્રતિબિંબો પણ ભિન્ન હોય. પ્રતિબિંબ એટલે શું, મેં તમને વાત કરી દીધી છે હમણાં જ, તો કે એક્સના ભિન્ન પ્રતિબિંબો. એક્સ એટલે શું, તો કે આ પહેલો ગણ છે એના સભ્યોને આપણે એક્સ કહેશું. એના પ્રતિબિંબો આપણને કેમાંથી મળશે, સાથેનો બીજો જે ગણ છે એમાં જે જવાબ મળે છે એ જવાબોને આપણે શું કહીએ છીએ, પ્રતિબિંબો. એટલે કે એક્સના એટલે કે 1 2 3 4 છે એક્સના ઘટકો છે, એના ભિન્ન ઘટકો છે, એના પ્રતિબિંબો ભિન્ન હોય. એટલે એકને કોનો પ્રતિબિંબ શું થશે, એ. બેનું પ્રતિબિંબ શું થશે, બી. 3નું પ્રતિબિંબ શું થશે, ડી. અને 4નું પ્રતિબિંબ શું થશે, સી. તો અહીંયા તમે જુઓ છો કે આ દરેક ઘટક માટે, એક્સના દરેક ઘટક માટે આ બીજા ગણમાં એટલે કે સહપ્રદેશમાંથી આપણને અનન્ય ઘટકો મળે છે, એટલે કે જુદા જુદા ઘટકો મળે છે. તો આપણે ફરીવાર જોઈએ, વિધેય એફની અંતર્ગત એક્સના ભિન્ન ઘટકોના પ્રતિબિંબો પણ ભિન્ન હોય આપણે હમણાં જોયું. તો વિધેય એફ એક્સ થી વાય ને એક એક વિધેય છે તેમ કહે છે. અને જો આવી રીતે ન હોય, પ્રતિબિંબો ભિન્ન ન હોય, અન્યથા એટલે કે પ્રતિબિંબ ભિન્ન ન હોય, તો એવા વિધેય આપણે શું કહેશું, અનેક એક વિધેય કહે છે. ચાલો એ આપણે જોઈએ. અહીંયા ઉદાહરણોમાં ખાસ આપણે જોઈએ તો 1 2 3 અને 4 આના દરેકના પ્રતિબિંબ, એકનું પ્રતિબિંબ એ મળે છે, બેનું પ્રતિબિંબ બી મળે છે, 3નું પ્રતિબિંબ ડી મળે છે અને 4નું પ્રતિબિંબ સી મળે છે. તો આનો પ્રદેશ થશે 1 થી 4. સહપ્રદેશ થશે એ બી સી ડી ઈ અને એફ. અને એનો વિસ્તાર શું થશે, તો કે આના જે જવાબો મળે છે તે, તો આના વિસ્તારમાં ખાલી ક્યાં ક્યાં ઘટકો આવશે, એ બી સી અને ડી. ઈ અને એફ એના વિસ્તારમાં નહીં આવે, સહપ્રદેશમાં આવે છે. તો આપણે કહી શકાશે આ વિધેય કેવું છે, એક એક છે. શા માટે, તો કે પ્રદેશ એક્સમાંના દરેક ઘટકનું પ્રતિબિંબ સહપ્રદેશમાં અનન્ય મળે છે, એકનું એક મળે છે. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ, 1 2 3 અને 4. આમાંથી એ થી લઈને એફ સુધીમાં એને કોની સાથે સંબંધ છે, બી સાથે, બેને કોની સાથે, સી સાથે, 3ને કોની સાથે, એ સાથે, 4ને કોની સાથે સંબંધ છે, ડી સાથે. તો આના દરેક ઘટકને અનુરૂપ આમાંથી અનન્ય પ્રતિબિંબ મળ્યું, તો આપણે કહીશું કે એક એક વિધેય છે. હવે અહીંયા ઉદાહરણ આપણે જોઈએ તો 1 2 3 અને 4 છે, એકને કોની સાથે સંબંધ છે, બી સાથે, બેને પણ કોની સાથે સંબંધ છે, બી સાથે, 3ને સી સાથે, 4ને ડી સાથે સંબંધ છે. તો અહીંયા મિત્રો એક વસ્તુ એવી, બે ઘટકો એવા મળે છે, એક અને બે, કે જેના પ્રતિબિંબો આમાં અનન્ય નથી પણ એક જ છે. એક માટે એક છે અને બે માટે એક છે. હકીકતે આ બે ઘટક માટે અલગ અલગ પ્રતિબિંબ હોવા જોઈએ. અહીંયા બે ઘટકો એક અને બે માટે એક જ પ્રતિબિંબ બી મળે છે, માટે એક એક ન થયું, પણ આ કેવું થઈ ગયું, અનેક એક. આને અનેકને આ એક સાથે સંબંધ છે, અનેકને એક સાથે સંબંધ એટલે અનેક એક. આમાં દરેક ઘટકને એકને એક સાથે સંબંધ છે એટલે એક એક, એકને એક સાથે સંબંધ છે એક એક, આ થશે અનેક એક. એવી જ રીતે અહીંયા ઉદાહરણ આપણે જોઈએ, 1 2 3 અને 4 છે, એકને કોની સાથે, એ સાથે, બેને કોની સાથે, એ સાથે. તો આ અનેક અને એક થયું, એટલે આવા વિધેયને આપણે શું કહેશું, અનેક એક. 3ને સી સાથે, 4ને ઈ સાથે, બાકીના ઘટકો વધે કાંઈ વાંધો નથી.
મિત્રો, આ વિધેયની આપણે સાબિતી દેવાની હોય છે ત્યારે અમારી ખાસ નોંધ છે, આ બે નોંધ તમારે નોટ કરીને લખીને રાખવાની છે અને યાદ રાખવાનું છે. તમને પરીક્ષામાં પૂછે કે આપેલો વિધેય છે એ એક એક સાબિત કરો, અથવા તો ચકાસો કે આપેલો વિધેય એક એક છે કે નહીં. તો કેવી રીતે ચકાસી શકાય? તો આપણી પાસે બે રીતો છે. ઓલમોસ્ટ આપણે પ્રથમ રીતનો ઉપયોગ કરવાના છીએ. પ્રથમ રીત શું કહે છે? તો કે એક્સ વન અને એક્સ ટુ બિલોંગ્સ ટુ એક્સ, એટલે કે પહેલો જે પ્રદેશ આપ્યો છે એની વાત કરવામાં આવે છે. આ પ્રદેશમાંથી બે ઘટકો તમારે લેવાના. એ બે ઘટકો માટે જો વિધેય સરખા હોય, એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ, એટલે કે આને કહેવાશે આપણે પ્રતિબિંબ, એના જવાબો અહીંયા છે. જો બે જવાબો સરખા હોય તો બે ચલ સરખા છે એવું આપણે સાબિત કરીએ, એટલે કે એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ, તો એક્સ વન બરાબર એક્સ ટુ સાબિત કરીએ. બે ચલ તમારે કેમાંથી લેવાના છે? પ્રદેશમાંથી. એની માટે પહેલાં સ્વીકારી લેવાનું કે બંને ફંક્શન આ સમાન છે, અને તમે સાબિત કરો કે ભાઈ ચલ પણ એક્સ વન અને એક્સ ટુ પણ સમાન છે, તો આપણે એમ કહીશું કે એફ એ કેવું છે વિધેય? એક એક વિધેય છે. અથવા બીજી રીત છે, પ્રત્યેક એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ એક્સ, એટલે કે પ્રદેશમાંથી તમે બે ઘટકો લ્યો છો, એ બે ઘટકો કેવા લેવાના છે? સરખા ન હોય તેવા. આવા બે ઘટકો આપણે લઈએ અને જવાબ આપણે મેળવીએ તો એફ ઓફ એક્સ વન અને એફ ઓફ એક્સ ટુના જવાબો પણ, એટલે કે પ્રતિબિંબો પણ સરખા ન હોય. આમાંથી લીધેલા બે ઘટકો માટે એના જવાબો પણ આમાં બેમાંથી સરખા ન આવતા હોય તો પણ આપણે એમ કહી શકશું એફ એક એક વિધેય છે. ચાલો મિત્રો, તો તમને હવે સમજાઈ ગયું હશે કે એક એક વિધેય છે એનો મતલબ શું થયો. અને જો આ એક એક વિધેય ન હોય તો આપણે એને કયા નામથી ઓળખશું? અનેક એક વિધેય તરીકે ઓળખશું. ચાલો આગળ વધીએ. વ્યાપ્ત વિધેય, ચાલો વ્યાખ્યાને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. વ્યાપ્ત વિધેય એટલે શું? વ્યાપ્ત વિધેયની ઇંગ્લિશમાં કહેવામાં છે સરજેક્ટિવ અથવા તો ઓન ટુ ફંક્શન. વ્યાખ્યાને આપણે જોઈએ. જો વાયનો પ્રત્યેક ઘટક, વાય એટલે કોણ? તો ફંક્શન એફમાં એક્સ છે એને આપણે ક્યાં નામથી ઓળખીએ છીએ? પ્રદેશ તરીકે. અને વાયને કેના તરીકે ઓળખીએ છીએ? સહપ્રદેશ તરીકે ઓળખીએ છીએ. એટલે કે વાયનો પ્રત્યેક ઘટક એટલે સહપ્રદેશનો, એટલે કે આ બીજો જે ગણ લીધો છે, આ બીજો દરેક ઘટક છે એની માટે, વાયનો પ્રત્યેક ઘટક એટલે વાયની અંદર આવેલા દરેક ઘટકની વાત કરે છે. એક્સના કોઈક ઘટકનું, એટલે એક્સમાંથી કોઈક ઘટકનું એફને અંતર્ગત પ્રતિબિંબ હોય, આના દરેક ઘટક માટે, વાયના દરેક ઘટક માટે આમાંથી એનું પ્રતિબિંબ મળતું હોય, આ એનું પ્રતિબિંબ હોય, આના દરેક ઘટકનું આ છે આખો સહપ્રદેશ એનું પ્રતિબિંબ હોય, તો વિધેય એફ એક્સથી વાયને વ્યાપ્ત વિધેય કહે છે. એનો મતલબ એવો થયો કે વાય જે આપણે અહીંયા ઘટકો લખેલા છે, આ ઘટક જે પ્રતિબિંબ છે, એ પ્રતિબિંબ ગમી આમાંથી ઘટકનું હોવું જરૂરી છે. કોઈ ઘટક આમાં બાકી રહી જવો જોઈએ નહીં, તો જ એને આપણે કે શું કહેશું? વ્યાપ્ત છે. ઉદાહરણ તરીકે આપણે એમ જોઈએ કે એક્સ છે એ પ્રદેશ છે, એનો ઘટક એક બે અને ત્રણ છે. વાય છે એનો સહપ્રદેશ છે, એના ઘટકો એક ચાર અને નવ છે. તો એકને એક સાથે સંબંધ, બેને બે ચાર સાથે સંબંધ, ત્રણને નવ સાથે સંબંધ. ટૂંકી વાત એમ છે કે પ્રદેશ છે અને સહપ્રદેશ છે, એને દરેક ઘટક આરે શું હોવો જોઈએ? સંબંધ હોવો જોઈએ. વાયના કોઈ એક ઘટક વધવો જોઈએ નહીં. આમાં દાખલા તરીકે હું 10 મૂકી દઉં તો આમાં એક ઘટક વધશે, આની અરે સંબંધ ધરાવતો નથી, તો એ વ્યાપ્ત વિધેય થાય નહીં. એટલે કે સહપ્રદેશ વાય, એટલે આનો સહપ્રદેશ કોણ થશે? એક ચાર અને નવ, સહપ્રદેશ વાય થયો. વિસ્તાર એટલે શું? તો કે આ પ્રશ્નને ચલની કિંમત મૂકતા આમાંથી જે જવાબ મળે, એટલે વિસ્તાર એને આરએફ કહેશું, એ પણ કોણ થશે? તો જવાબ આપણે એક ચાર અને નવ મળે છે. તો પ્રદેશ અને સહપ્રદેશ વિસ્તાર એ કેવા થયા? સમાન થયા. તો અહીંયા નોંધ આપણે ખાસ યાદ રાખશું, આઈએમપી છે, તમે નોંધ કરી રાખજો તમારી નોટબુકમાં કે જો વિધેય એફ એક્સથી વાય વિધેય હોય તથા તેનો સહપ્રદેશ વાય, સહપ્રદેશ એટલે કે વાયની અંદરના તમામ ઘટકો, વિસ્તાર આરએફ, વિસ્તાર કોને કહેશું? કે ચલની કિંમત મૂકતા જવાબ જે મળે તે જ સમાન હોય, એટલે કે સહપ્રદેશ અને વિસ્તાર સમાન હોય તો તેને આપણે વ્યાપ્ત વિધેય કહીએ છીએ. વ્યાખ્યાથી આપણે અલગ આવ્યા છીએ મિત્રો. તમારે સાબિતીમાં ઓલમોસ્ટ આ રીતનો ઉપયોગ કરવાનો થશે જોવાની દ્રષ્ટિએ. બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય. કેવી રીતે? તો કે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ વાય, એટલે કે સહપ્રદેશ, એટલે આમાંથી ઘટક, આમાંથી બધા ઘટકો લેવાના, એ ઘટકો જવાબ મળતો હોય તેવો ચલ એક્સ આમાંથી ગોતવાનો છે. એટલે કહે છે કે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ વાય સહપ્રદેશ માટે એક્સ પ્રદેશનો કોઈ એક ઘટક એક્સ મળે કે જેથી એફ ઓફ એક્સ બરાબર વાય થાય, તો એફ એક્સથી વાય વ્યાપ્ત વિધેય છે. મિત્રો, તો આ શું કહેવા માગે છે આ બીજી નોંધ? કે આમાંથી કોઈ એક ઘટક લેવાનો, એનો જવાબ મળે એવો ચલ આમાંથી મળવો જોઈએ. જો મળે
બરાબર, અને તમામ ઘટકો માટે આમાંથી ચલ મળતો હોય તો એ વ્યાપ્ત વિધેય છે, પણ આમાં કોઈ એક ઘટક હું દાખલા તરીકે 10 લઉં તો 10નો જવાબ આમાં મળતો ન હોય તો આપણે વ્યાપ્ત વિધેય નથી. એટલે કે ટૂંકમાં એફ ઓફ એક્સ બરાબર વાય થવું જોઈએ, આ ચલ એક્સની કિંમત આના ચલ વાય સાથે જોડેલી જ હોવી જોઈએ, કોઈ ઘટક બાકી રહેવો જોઈએ નહીં. ચાલો નીચેના ઉદાહરણો આપણે જોઈએ. દાખલા તરીકે અહીંયા લખેલું છે એક ફંક્શન છે 1, 2, 3 અને 4, એની સામેના સહપ્રદેશ છે એ બી સી ડી ઈ અને એફ, 1ને એ સાથે, 2ને બી સાથે, 3ને ડી સાથે અને 4ને સી સાથે સંબંધ છે. પણ મિત્રો અહીંયા તમે જુઓ છો ઈ અને એફ એવા ઘટકો છે કે જેનો કોઈ ચલ આ જવાબ હોય એવો કોઈ ચલ આમાં નથી, કે આની અંદર સંબંધ ધરાવતો નથી, માટે આપણે કહીશું કે વ્યાપ્ત વિધેય નથી. કેમ? તો કે સહપ્રદેશ આપણે શું થશે એથી લઈને એફ, આનો વિસ્તાર શું થશે? તો કે જે જવાબ મળ્યા એ જ, એટલે કે એ બી સી અને ડી, એટલે કે સહપ્રદેશ અને વિસ્તાર કેવા થયા? સમાન ન થયા, કારણ કે ઈ અને એફ સહપ્રદેશમાં છે, વિસ્તારમાં નથી, માટે વ્યાપ્ત વિધેય નથી. અહીંયા આપણે જવાબ જોઈએ તો 1, 2, 3 અને 4 છે, આ બાજુ સહપ્રદેશમાં એ બી સી અને ડી છે, 1ને કોની સાથે? બી સાથે, 2ને સી સાથે, 3ને એ સાથે અને 4ને ડી સાથે સંબંધ છે. તો અહીંયા તમે જુઓ તો સહપ્રદેશ એથી લઈને ડી સુધી છે અને વિસ્તાર એટલે કે જવાબો જે મળે છે એ પણ એથી લઈને ડી સુધી છે, એટલે સહપ્રદેશ અને વિસ્તાર કેવા થયા મિત્રો? સમાન થયા, માટે આપણે એને શું કહેશું? વ્યાપ્ત વિધેય છે. ચાલો ફંક્શન ત્રીજું જોઈએ. 1, 2, 3 અને 4 છે, અહીંયા 1, 2, 3 એ બી સી ડી ઈ અને એફ છે, 1ને બી સાથે, 2ને બી સાથે, 3ને સી સાથે અને 4ને ડી સાથે છે. પણ તો આમાં સહપ્રદેશમાં ઘટકો ક્યાં થયા? એથી લઈને એફ. વિસ્તાર શું થયો? તો કે બી સી અને ડી જ ખાલી થયો, એમાં એ નથી આવતો, ઈ નથી આવતો, એફ નથી આવતો, એટલે કે સહપ્રદેશ અને વિસ્તાર સમાન નથી. અથવા બીજી રીતે કહો કે ઈ અને એફ અને એ જવાબ હોય એવો કોઈ ચલ આમાંથી મળતો નથી, માટે વ્યાપ્ત વિધેય નથી. અહીંયા જુઓ મિત્રો, અહીંયા ઘટકો વધારે છે, 1, 2, 3 અને 4, અહીંયા ઘટકો ખાલી એ બી અને સી છે, પણ 1ને એ સાથે, 2ને એ સાથે, 3ને બી સાથે અને 4ને સી સાથે છે. અહીંયા મિત્રો આપણે એક એક કે અનેક એક વિધેયની વાત નથી કરતા, માત્ર વ્યાપ્ત વિધેયની વાત કરીએ છીએ. તો એ માટે અહીંયા બે જવાબો મળે છે, બે ચલ મળે છે, 1 અને 2 મૂકો તો તમને જવાબ એ મળે. બી માટે તમને 3 નંબર, 3 x = 3 તમે લ્યો તો બી જવાબ મળે છે, સી માટે x = 4 લ્યો તો, એટલે કે આનો સહપ્રદેશ શું છે? તો એ બી સી, અને વિસ્તારે શું થશે? તો એ બી સી, સહપ્રદેશ અને વિસ્તાર સમાન છે. અથવા બીજી રીતે કહો, આની માટે આમાં ચલ અવેલેબલ છે, એ માટે 1 અને 2 જવાબ છે, બી માટે 3 અને સી માટે 4, માટે આને શું કહેશું? વ્યાપ્ત વિધેય છે. ચાલો મિત્રો, તમને યાદ રહી ગયું હશે કે વ્યાપ્ત વિધેય એટલે શું. અહીંથી આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 1.2 પહેલો એક્ઝામ્પલ છે, એની અંદરની આપણે વાત કરીએ. ધારો કે આર સ્ટાર તમામ 0 વાસ્તવિક સંખ્યાઓનો ગણ જાય. શૂન્ય વાસ્તવિક સંખ્યા એટલે શું? તો એમાં ઋણ પણ આવે, શૂન્ય આવે અને ધન પણ આવે, પોઈન્ટ વાળી પણ આવે, પણ અહીંયા 0 કીધું છે એટલે કે શૂન્ય સિવાયની. તો આપણે આર સ્ટાર તમામ 0 વાસ્તવિક સંખ્યા છે અને બીજી રીતે દર્શાવવું હોય તો આમ દર્શાવી શકાય. આર વાસ્તવિક સંખ્યાઓમાંથી ખાલી 0 કાઢવાનું છે, ઋણ, ધન અને પોઈન્ટ વાળી સંખ્યાઓ આવશે. આર સ્ટાર તમામ 0 વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. સાબિત શું કરવાનું છે આપણે? તો કે વિધેય એફ આર સ્ટાર થી આર સ્ટાર, 0 સંખ્યાઓથી 0 સંખ્યામાં જવાબ. પ્રશ્ન આમાં, જવાબ પણ આમાં. એફ ઓફ એક્સ બરાબર શું કહે છે? તો કે 1/x જે સંખ્યા દર આપે હોય એનું વ્યસ્ત કરવાનું છે. વડે વ્યાખ્યાયિત વિધેય એફ એક એક અને વ્યાપ્ત છે એવું સાબિત કરવાનું છે. શું કરવાનું છે? એક એક અને વ્યાપ્ત. અહીંયા વિભાગ 1 આપણે અહીંથી ટુકડો કરી અને વિભાગ 1ની સાબિતી આપણે પ્રથમ આપીશું. તો કે આર છે સ્ટાર એ 0 વાસ્તવિક સંખ્યાનો ગણ છે, એફ આર થી આર છે. એને બીજી રીતે સ્ટારને દર્શાવવું હોય તો આપણે કહી શકાય કે એફ, અહીં એફ આર માઇનસ 0, આરમાંથી 0 કાઢી નાખો, એવો પ્રદેશ થી આર માઇનસ 0 એવો સહપ્રદેશ એક ફંક્શન વ્યાખ્યાયિત કરેલું છે. અને આ ફંક્શનની વ્યાખ્યા એમ કહે છે કે એફ ઓફ એક્સ બરાબર 1/x, એટલે જે એક્સ અંદર હોય તેનું વ્યસ્ત મૂકવું. એક એક વિધેયની ચકાસણી પહેલા કરીએ, એક એક અને વ્યાપ્ત છે કે નહીં છે એવું સાબિત કરવું છે માટે. તો આપણે બે ચલ લીધા, x1 અને x2 બિલોંગ્સ ટુ આર સ્ટાર, એટલે કે પ્રદેશમાંથી લીધા અથવા તો આમાંથી આર માઇનસ 0માંથી લીધા. આપણે પહેલાં સ્વીકાર્યું કે એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2, બરાબર, બે વિધેય સમાન છે એવું લીધું. તો ફંક્શન એફ ઓફ એક્સ શું કહે છે? તો અંદર જે ચલ છે એને 1/x મૂકો, તો x1ની જગ્યાએ આપણે શું મૂકી શકાય? 1/x1 ઇક્વલ ટુ નિશાની ઇક્વલ ટુ, અને એફ ઓફ x2 મૂકીએ એટલે ફંક્શન લાગેલું શું થઈ જશે? 1/x2. હવે આપણે ચોકડી ગુણાકાર જાણીએ છીએ મિત્રો, બરાબરની નિશાની છે. x2 અહીંયા ગુણશે, 1ને ગુણશે, અને x1 ક્યાં ગુણશે? 1ને ગુણે, એટલે x1 × 1 એટલે x2, x1 × 1 એટલે x1, એટલે x2 = x1. બે બાજુ જો સરખી હોય તો આપણે એમ પણ લખી શકાય x1 = x2. તો હમણાં તમને નોંધ મેં બતાવી
કે એફ ઓફ એક્સ અને બે ફંક્શન સમાન હોય અને જો એના ચલ સમાન થાય તો આપણે કહી શકીએ કે વિધેય એફ કે કેવું છે, એક એક વિધેય છે. ચાલો વ્યાપ્ત વિધેયની ચકાસણી આપણે કરવાની છે. ધારો કે આપણે વ્યાપ્ત વિધેય માટે શું કીધું હતું કે સપ્રદેશમાંથી ઘટક લેવાનો છે. તો અહીંયા મેં એક ઘટક લીધો વાય બિલોંગ્સ ટુ આર સ્ટાર, સપ્રદેશમાંથી લીધો છે. ફંક્શનને આપણે લખ્યું એફ ઓફ એક્સ બરાબર વન અપન એક્સ. એફ ઓફ એક્સ બરાબર આપણે વાય લખીએ છીએ જે આપણે અગિયારમાં જોઈ ગયા છીએ. તો એફ ઓફ એક્સની જગ્યાએ વાય મૂક્યું બરાબર વન અપન એક્સ. હવે એક્સને કરતાં કરવાનો એટલે આ પદ અહીંયા ગુણાકારમાં એક્સમાં આવશે, ભાગાકાર હોય ગુણાકારમાં જાય એટલે એક્સ વાય બરાબર વન થશે. એક્સને કરતાં કરીએ તો વાય છેદમાં જશે તો એક્સ બરાબર શું થશે, વન અપન વાય. એટલે એક્સની વેલ્યુ મળી આપણને, શું મળી, તો એક્સ બરાબર વન અપન વાય મળ્યું છે. હવે ફંક્શન એફ ઓફ એક્સ બરાબર વન અપન એક્સ છે, એક્સની જે કિંમત મૂકીએ વન અપન વાય, તો વન અપન વાય મૂકીએ છેદનો છેદ, અંશનો છેદ વન અપન વાય છે અને છેદનો છેદ વાય છે. છેદનો છેદ ક્યાં જાય, અંશમાં, વાય જાય. તો એફ ઓફ એક્સ બરાબર વાય, તો આપણે કહી શકાય કે એફ ઓફ એક્સ બરાબર વાય થયું. તેથી વિધેય એફ કેવું છે, વ્યાપ્ત છે. તો અહીંયા આ કેવી રીતે થયું, તો અહીંયા આપણી પાસે એક બીજી વ્યાખ્યા હતી ને મિત્રો, પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ વાય સહપ્રદેશ માટે એક્સ પ્રદેશનો કોઈ એક ઘટક એક્સ મળે કે જેથી એફ ઓફ એક્સ બરાબર વાય થાય તો એફ એક્સથી વાય વ્યાપ્ત વિધેય છે એવું કહી શકાય. એ વ્યાખ્યાનો અહીંયા ઉપયોગ કર્યો અને કીધું કે વિધેય એફ વ્યાપ્ત વિધેય છે. હવે આમાં બીજા ભાગ તરફ આપણે આગળ વધીએ તો બીજા ભાગમાં શું કીધું, જો પ્રદેશ આર સ્ટારને બદલે એન લેવામાં આવે, આર સ્ટાર એટલે કે આર માઇનસ ઝીરોને બદલે શું લેવાનો છે, એન. એન એટલે શું, પૂર્ણાંક સંખ્યા, એમાં શૂન્ય ના આવે ને ઋણ ના આવે, ધન સંખ્યા આવે ને આખા આંકડા આવે લેવામાં આવે, અને સહપ્રદેશ આ સ્ટાર જ રહે એટલે એ બદલવાનો નથી. તો આપણે એ જ એક્ઝામ્પલને, આ જ એક્ઝામ્પલને આપણે આગળ વધારીએ તો આને બીજી રીતે આ રીતે દર્શાવી શકાય. એટલે કે અહીંયા તમે જે જોવો છો એના અનુસંધાનમાં હું વાત કરું તો એફ એન લીધો, પ્રદેશ આપણે બદલી નાખો એન આવી ગયો છે, અને સહપ્રદેશની વાત કરીએ તો એનો એ જ લીધો, તો આર માઇનસ ઝીરો એટલે સ્ટાર જ લીધો છે અને એફ ઓફ એક્સ બરાબર વન અપન એક્સ છે. તો હવે એક એક અને વ્યાપ્તની ચકાસણી આપણે કરવી છે. જોઈએ એક એકના વિધેયની ચકાસણી માટે એક્સ વન અને એક્સ ટુ બિલોંગ્સ ટુ એન એટલે પ્રદેશમાંથી લીધું, એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ પહેલાં સ્વીકારી લીધું. એફ ઓફ એક્સ વનની જગ્યાએ આપણે વન અપન એક્સ વન મૂકી શકીએ બરાબર એક્સ ટુની જગ્યાએ વન અપન એક્સ ટુ મૂકી શકીએ. ફરીવાર ચોકડી ગુણાકાર, અહીંયા એક્સ ટુ આવશે, અહીંયા એક્સ વન આવશે એટલે એક્સ ટુ બરાબર એક્સ વન. ફરીવાર આપણે એક્સ વન બરાબર એક્સ ટુ લખી શકીએ. બે વિધેય સમાન તો એના ચલ સમાન સાબિત કર્યા, તો વિધેય એફ એક એક વિધેય છે તેવું સાબિત થયું. એ જ રીતે હવે આપણે આગળ વધીએ તો વ્યાપ્ત વિધેયની ચકાસણી આપણે કરવાની છે. વ્યાપ્ત વિધેય માટેની વાત કરીએ તો વાય બરાબર બે, અહીંયા મેં કોઈ એક આંકડો લીધેલો છે વાય બરાબર બે એટલે કે આરમાંથી આ સહપ્રદેશમાંથી મેં લીધેલો છે બિલોંગ્સ ટુ આર ટુ સહપ્રદેશ માટે. આપણે ચેક કરીએ છીએ વાય બરાબર ટુ માટે જવાબ આપણને મળે છે કે નહીં. તો વિધેય એફ ઓફ એક્સ બરાબર આપણે વન અપન એક્સ આપ્યું, એફ ઓફ એક્સની જગ્યાએ વાય મૂકીએ છીએ જે અગિયારમાં આપણે શીખી ગયા છીએ. વાય બરાબર વન અપન એક્સ અને એક્સને કરતાં કરો એટલે એક્સ અહીંયા વહી આવશે અને વાય અહીંયા વહી આવે એટલે એક્સ બરાબર શું થશે, વન અપન વાય. તો એક્સ બરાબર શું થશે, વાયની કિંમત શું છે, તો કે બે છે. તો એક્સ બરાબર શું આવ્યું, વન બાય ટુ. આ એક્સ કેમાંથી લેવાનો હતો આપણે, તો એક્સ એ એનમાંથી લેવાનો છે અને આ જવાબ આપણે વાયમાંથી લેવાનો છે, બરાબર છે. તો એનમાં હકીકતે એન એટલે કોણ છે, પ્રદેશ છે, અને પ્રદેશમાં આ જ પ્રશ્ન હોવો જોઈએ, ચાલ હોવો જોઈએ. એટલે કે એનની અંદર વન બાય ટુ કોઈ આવે જ નહીં, વન બાય ટુ એટલે કોણ થયું, પોઈન્ટ પાંચ. આમાં તો પૂર્ણાંક સંખ્યા જ આવે એટલે મેં અહીં લખ્યું છે કે ડઝ નોટ બિલોંગ્સ ટુ એટલે કે સવાલ મળતો નથી. આમ વાય બરાબર ટુ ને એનમાં પૂર્વ પ્રતિબિંબ નથી. આ વન બાય ટુ જવાબ માટે, વન બાય ટુ એક્સ હોય તો જ જવાબ મને ટુ મળે ફંક્શનમાં મૂકતા, તો એવો કોઈ પૂર્વ પ્રતિબિંબ આગળ નથી. તેથી એફ વ્યાપ્ત વિધેય નથી. આમ જો પ્રદેશ એક્સ બિલોંગ્સ ટુ એન લેવામાં આવે ને સહપ્રદેશ તેમનો તેમ રાખવામાં આવે તો એક એક વિધેય તો રહી છે પરંતુ વ્યાપ્ત વિધેય થતું નથી. ચાલો મિત્રો, અહીં સુધી આપણે અભ્યાસ કર્યો, આજે આપણે આરામ લઈએ, કાલે આપણે આગળનો અભ્યાસ આગળ વધારીશું. આવજો. આજના દિવસ માટે અહીં વિરામ લઈએ, ફરી મળીશું ત્યારે અભ્યાસ આગળ વધારીશું. આવજો.